ધારો કે y બરાબર સાઇન ઇન્વર્સ ઓફ x. હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે x ની સાપેક્ષે y નું વિકલિત શોધી શકાય કે નહીં. તેના માટે હું તમને બે હિન્ટ આપીશ. પહેલી હિન્ટ આ પ્રમાણે છે. આપણે અહીં સાઇન ઇન્વર્સ ઓફ x નું વિકલિત શું થાય તે જાણતા નથી, પરંતુ સાઇન નું વિકલિત શું થાય તે જાણીએ છીએ. જો આપણે તેને ફરીથી ગોઠવીએ અને ગુડ વિકલનનો ઉપયોગ કરીએ તો આપણે dy બાય dx ને ઉકેલી શકીએ. અહીં આપણે x ની સાપેક્ષે y નું વિકલિત એટલે કે dy બાય dx શોધવાનું છે. y બરાબર સાઇન ઇન્વર્સ ઓફ x હોય તો આપણે તેને સાઇન y બરાબર x તરીકે લખી શકીએ. હવે આપણે ગુડ વિકલનનો ઉપયોગ કરીએ અને સમીકરણની બંને બાજુએ x ની સાપેક્ષે વિકલિત લઈએ. સમીકરણની ડાબી બાજુએ x ની સાપેક્ષે વિકલિત લઈએ અને તેવી જ રીતે સમીકરણની જમણી બાજુએ x ની સાપેક્ષે વિકલિત લઈએ. આપણે અહીં ચેઇન રૂલનો ઉપયોગ કરીશું. y ની સાપેક્ષે સાઇન ઓફ y નું વિકલિત કોસાઇન ઓફ y થાય, તેના બરાબર કોસાઇન ઓફ y થશે અને પછી x ની સાપેક્ષે y નું વિકલિત dy બાય dx થશે ગુણ્યા dy બાય dx બરાબર જમણી બાજુ x ની સાપેક્ષે x નું વિકલિત શું થાય તેના બરાબર 1 મળે. હવે dy બાય dx માટે ઉકેલવા બંને બાજુ કોસાઇન ઓફ y વડે ભાગીએ. માટે dy બાય dx બરાબર dy બાય dx બરાબર 1 છેદમાં કોસાઇન ઓફ y. અહીં આપણને સંતોષકારક પરિણામ મળતું નથી, કારણ કે આપણને વયના સ્વરૂપમાં વિકલિત મળે છે, તેથી આપણે તેને એક્સના સ્વરૂપમાં દર્શાવીએ. હવે આપણે અહીં જાણીએ છીએ કે એક્સ બરાબર સાઇન ઓફ વાય છે. એક્સ બરાબર સાઇન ઓફ વાય. હવે જો આપણે છેદની પદાવલી કોસાઇન ઓફ વાયને બદલે ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કરીએ તો તેને સાઇન ઓફ વાયના સ્વરૂપમાં ફરીથી લખી શકીએ. તે આપણને એક સારું પરિણામ આપશે, કારણ કે x બરાબર સાઇન ઓફ y છે. આપણે તે કઈ રીતે કરી શકીએ? હવે ત્રિકોણમિતીય નિત્યસમને આધારે આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર ઓફ y વત્તા કોસાઇન સ્ક્વેર ઓફ y બરાબર 1 થાય. હવે કોસાઇન ઓફ yને ઉકેલવા બંને બાજુથી સાઇન સ્ક્વેર ઓફ yને બાદ કરીએ. માટે કોસાઇન સ્ક્વેર ઓફ y બરાબર 1 ઓછા સાઇન સ્ક્વેર ઓફ y, અથવા કોસાઇન ઓફ y બરાબર બંને બાજુ ધન વર્ગમૂળ લઈએ વર્ગમૂળમાં 1 ઓછા સાઇન સ્ક્વેર ઓફ y. હવે આ કોસાઇન ઓફ yને બદલે વર્ગમૂળમાં 1 ઓછા સાઇન સ્ક્વેર ઓફ y લખી શકાય. અને તે શા માટે ઉપયોગી છે? કારણ કે સાઇન ઓફ y બરાબર x છે. માટે આના બરાબર 1 છેદમાં વર્ગમૂળમાં 1 ઓછા સાઇન સ્ક્વેર ઓફ y. હવે આપણે સાઇન ઓફ yને બદલે x લખી શકીએ. હું સાઇન સ્ક્વેર ઓફ yને આ પ્રમાણે લખીશ, આ રીતે. તેથી તેના બરાબર 1 છેદમાં વર્ગમૂળમાં 1 ઓછા xનો વર્ગ. xની સાપેક્ષે સાઇન ઓફ xના પ્રતિવિધેયનું વિકલિત 1 છેદમાં વર્ગમૂળમાં 1 ઓછા xનો વર્ગ થાય. આપણે તેને થોડું સ્પષ્ટ કરીએ. જો આપણે આની બંને બાજુ વિકલિત લઈએ તો dy બાય dx બરાબર આ મળે. જો આપણે તેની બંને બાજુ વિકલિત લઈએ તો dy બાય dx બરાબર આ મળે. અથવા x ની સાપેક્ષે સાઇન ઇન્વર્સ ઓફ x નું વિકલિત બરાબર 1 છેદમાં વર્ગમૂળમાં 1 ઓછા xનો વર્ગ. તમે તેને ક્યારેય પણ સાબિત કરી શકો અને કલનશાસ્ત્રમાં આ ખૂબ જ ઉપયોગી થશે.